નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. જન્માષ્ટમીમાં બધાને મજાવી? સરસ. તો હવે આપણે ભણીશું ને ગણિતમાં. પાંચ ઘડિયા રેડી કરવાના. અત્યારે તમારે કેટલા કરવાના છે? બે શીખવાના છે, બરાબર. અને 100 અંકો. એક નોટ છે, નોટની અંદર રોજે શું લખવાનું? 1 થી 50 અંક એક દિવસ, અને 1 થી 51 થી 100 બોલવાના અને લખવાના. પછી આપણે આગળ લીથાની અંદર પેજ નંબર 31 સુધી અંદર શું છે અને બહાર શું છે એ શીખ્યા હતા, બરાબર. તો આગળ આજે પેજ નંબર 32 ઉપર, તો પેજ નંબર 32 ઉપર તારીખ લખી લઈશું 3/9/21. જો રહી ગયું હોય તો ફરીવાર આગળ આપણે શીખ્યા હતા અંદર શું છે અને બહાર શું છે, નજીકની વસ્તુ કોને કહેવાય અને દૂરની વસ્તુ કોને કહેવાય, બરાબર. હવે 13મું છે, તંબુથી દૂર શું છે? તો શું છે? નાવ, એટલે કે હોડી છે, ત્યાં રાઈટ કરવાનું. પછી 14 નંબર, માછીમારથી નજીક કોણ છે? માછીમાર કોની નજીક હોય? હોડીની નજીક હોય, કેમ કે એને નાવમાં બેસીને જ માછલા પકડવાના હોય. તો એ કોની નજીક હોય? હોડીની, એટલે કે નાવની નજીક હોય, એટલે આપણે નાવની સામે રાઈટ કરવાનું. પછી 15, ટેબલથી નજીક કોણ છે? તો ઊંટ છે, તો તંબુની બહાર હતો, પણ ટેબલથી નજીક કોણ છે? બાળકો છે, એટલે કે ભાઈ અને બેન છે, ત્યાં રાઈટ કરવાનું. નજીક માટે રાઈટ અને દૂર માટે ચોકડી. ત્યાર પછી 16, જીરાફથી દૂર કોણ છે? તો બિલાડી તો આગળ હતી, બરાબર. જીરાફથી દૂર કોણ છે? સસલું, એટલે ત્યાં રાઈટ. 17 નંબર, પતંગનો આકાર કેવો હોય? પતંગનો આકાર કેવો હોય? તો પતંગનો આકાર કેવો હોય? ચોરસ હોય, એટલે રાઈટ. ત્યાર પછી 18, દડાનો આકાર કેવો છે? દડો કેવો હોય? ગોળ, એટલે ત્યાં રાઈટ. પછી સ્ટીમરની ધજાનો આકાર કેવો છે? ધજાનો આકાર હંમેશા કેવો હોય? ત્રિકોણ હોય, બરાબર. તો ધજાનો આકાર ત્રિકોણ છે, એટલે ત્રિકોણ સામે રાઈટ કરવાનું. તમારી નોટ છે, નોટની અંદર રોજે તમારે શું લખવાનું છે? 1 થી 50 અંક આજે લેખા, તો કાલે 51 થી 100 લખવાના. 1નો ઘડિયો આજે લખો, તો કાલ કેનો લખવાનો? 2નો લખવાનો. 1 અઠવાડિયું હમણાં 1 અને 2નો જ ઘડિયો શીખવાનો છે, બરાબર. હવે આગળ પ્રવૃત્તિ છે, ત્યાર પછી પેજ ફેરવશો. એટલે ચાલો ગૃહ કાર્ય કરીએ, એટલે હોમવર્ક કરીએ. હોમવર્ક કોને કરવાનું હોય? તમારે કરવાનું હોય, બરાબર. સૂચનામાં ધ્યાન આપીશું. સૂચના મુજબ કરો. આપેલા ચોરસ, અહીં ચોરસ ન દેખાતું હોય તો બધાએ ચોરસ આવી રીતે કરી લેવાનું. ચોરસમાં અંદર માટે રાઈટ તથા બહાર માટે ચોકડી કરો. સૂચનામાં એમ કીધું હોય કે અંદર છે તો રાઈટ અને બહાર હોય તો શું કરવાનું? ચોકડી કરવાની, બરાબર. પહેલા જોઈ લેજો પછી કરજો. હવે એમાં નંબર અહીંયા 2, સૂચના મુજબ કરો. હવે અહીં સૂચના આપી છે, મોટા ટમેટામાં લાલ રંગ પૂરો અને નાના ટમેટામાં લીલો રંગ પૂરો. હવે મોટું ટમેટું છે અહીંયા, એમાં લાલ પૂરવાનો અને નાનામાં કેવો પૂરવાનો? લીલો પૂરવાનો. ત્યાર પછી બાજુમાં નંબર અહીંયા, નાના હાથીમાં કાળો રંગ પૂરો અને મોટા હાથીમાં લાલ રંગ પૂરો. કાળો નહીં પૂરવાનો, પેન્સિલ પૂરવાની, બરાબર. કાળો રંગ પૂરવાનો નહીં. હવે ઉપર અહીં ટોપલીની સૂચના નથી, પણ જોવાનું છે કે ટોપલીની 12 કેરી છે. 12 છે, કેરી ક્યાં છે? ટોપલીની 12. બહાર માટે શું કરવાનું છે? ચોકડી. તો અહીંયા એક ચોરસ કરી અને અહીંયા ચોકડીની નિશાની કરવાની છે. અને અહીં ટોપલીની અંદર શું છે? તો
तो केरी छे तो अंदर माटे शू करवानू छे आया राइट करवानू छे चोरस करीने सूचना नथी बराबर आपणे जाते करवानू छे के टोपलीनी बहार शू छे तो के केरी छे केरी क्या छे टोपलीनी बहार तो बहार माटे चोकड़ी अने टोपलीनी अंदर शू छे केरी तो माटे राइट हवे पछी टमेटामां मोटा टमेटामां केवो कलर पूरवानो तमारे लाल અને નાના ટમેટામાં લીલો નાના હાથીમાં કાળો એટલે કે પેન્સિલ કલર પૂરવાનો અને મોટા હાથીમાં કેવો પૂરવાનો લાલ કલર પૂરવાનો ત્યાર પછી પ્રશ્ન નંબર 3 આપેલા ચોરસમાં આ ચોરસ દોરી લેવાનો સૌથી મોટા માટે રાઈટ તથા સૌથી નાના માટે ચોકડી કરો સૌથી મોટું હોય લાંબી લાઈન હોય એમાં શું કરવાનું રાઈટ અને સૌથી નાની હોય તેમાં શું કરવાનું ચોકડી કરવાની હવે અહીં તમારે ચોરસ નથી દેખાતા તો અહીં પહેલાં ચોરસ કરી લેવાના પહેલી લાઈન સામે બીજી લાઈન સામે આ ત્રીજી લાઈન સામે ફૂલની ત્રણ લાઈન છે પછી અહીંયા લાકડી એટલે કે ગેડી છે આ ગેડી કહેવાય લાકડીનું નામ તો અહીંયા પહેલી લાકડી સામે ચોરસ બીજી સામે ચોરસ અને ત્રીજી સામે ચોરસ થઈ ગયું ત્રણેય હવે આપણે ફૂલ જોઈશું સૌથી લાંબી લાઈન કઈ છે અથવા સૌથી વધારે ફૂલ કઈ લાઈનમાં છે તો કે પહેલીમાં એક બે ત્રણ બીજી લાઈનમાં એક બે ત્રણ ચાર પાંચ ત્રીજી લાઈનમાં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત છે તો સૌથી વધારે સૌથી મોટી લાંબી લાઈન કઈ છે છેલ્લી લાઈન તો એમાં સૌથી મોટામાં શું કરવાનું રાઈટ એટલે અહીંયા રાઈટ કરી દઈશું હવે સૌથી નાનામાં ચોકડી એટલે સૌથી નાની લાઈન કઈ છે તમને દેખાય તો કઈ છે પહેલી લાઈન તો એમાં શું કરવાનું ચોકડી સમજાઈ ગયું બધાયને એ રીતે શું જોવાનું છે સામે લાકડી જોવાની છે ગેડી બરાબર તો લાકડીમાં સૌથી લાંબી લાકડી કઈ દેખાય છે તમને પહેલી બીજી કે ત્રીજી તો કે ત્રીજી દેખાય છે તો તેમાં શું કરી દઈશું રાઈટ હવે સૌથી નાની લાકડી કઈ દેખાય છે તો કે ત્રણ નંબરની તો એમાં શું કરી દઈશું ચોકડી થઈ ગયું બધાને વ્યવસ્થિત રીતે હવે સામેનું પેજ એની અંદર એ પણ શું છે પ્રશ્ન નંબર અ સૂચના મુજબ આપેલા ચોરસમાં નજીક માટે રાઈટ તથા દૂર માટે ચોકડી કરો હવે સૂચનામાં આપ્યું હોય કે આની નજીક હોય તો નજીક માટે રાઈટ અને દૂર માટે શું કરવાનું છે ચોકડી સમજાઈ ગયું તો હવે પહેલું ચિત્ર જુઓ શું દેખાય છે તમને ઝાડ અને કાચબો દેખાય છે બરાબર તો એમાં આગળ સૂચના છે કે ઝાડની નજીક કોણ છે કાચબો છે કે સસલું છે ઝાડની નજીક કાચબો છે બરાબર તો કાચબાની સામે શું કરશું રાઈટ આપણને ઝાડની નજીક કહ્યું છે તો કોણ છે કાચબો બીજા ચિત્રમાં બે બાળકો એટલે કે બે છોકરા છે અને એક બારી છે તો બારીથી દૂર કોણ છે નાનો છોકરો કે મોટો છોકરો દૂર શું દેખાય છે નાનો છોકરો મોટો તો કે મોટો છોકરો તો ત્યાં દૂર માટે શું કરીશું ચોકડી થઈ ગઈ ચોકડી પછીનો પ્રશ્ન આપેલા ચોરસમાં કૂવાથી સૌથી નજીક માટે રાઈટ તથા સૌથી દૂર માટે ચોકડી કરો હવે આ ચોરસ છે ચોરસમાં કૂવાથી નજીક માટે આપણે શું કરીશું રાઈટ અને દૂર માટે શું કરીશું ચોકડી તો પહેલાં ચિત્ર જોઈ લો સૌથી નજીક કોણ છે કૂવામાં અહીંયા પાણી સિંચે છે પનિહારી એ નજીક છે અહીંયા માટલા લઈને જાય છે કાવડિયો અહીંયા પાણી ભરીને સ્ત્રી જાય છે અહીંયા જાય છે તો સૌથી દૂર કોણ છે આ સ્ત્રી અને સૌથી નજીક કોણ છે પાણી સિંચતી સ્ત્રી છે બરાબર તો આ નજીક કહેવાય તો નજીક માટે અહીંયા રાઈટ કરીશું અહીંયા ચોરસ નથી આપણે તો અહીંયા ચોરસ કરી દઈશું એક આ નજીક નજીક માટે અહીંયા રાઈટ
સ્ત્રી નજીક છે અને સૌથી દૂર કોણ છે તો આ પહેલી સ્ત્રી, ત્યાં ચોરસ કરી દઈશું અને શું કરી દઈશું, ચોકડી. પછીનું ચિત્ર અવલોકન કરી આપેલો અહીંયા ચોરસ કરી દઈશું બધાએ. અવલોકન કરી આપેલ ચોરસમાં ઉપર માટે રાઈટ તથા નીચે માટે ચોકડી કરો. અવલોકન કરો એટલે કે પહેલાં તમે ચિત્ર જોઈ લો. ચિત્રમાં ઉપર વસ્તુ દેખાય તેની માટે શું કરવાનું, રાઈટ, અને નીચે દેખાય તેને માટે શું કરવાનું, ચોકડી કરવાનું. બરાબર, પહેલાં ચિત્ર બરાબર તમે જોઈ લેજો. ચિત્ર છે પહેલું, ટેબલ ઉપર છોકરો બેઠો છે, ટેબલની નીચે કૂતરું છે. બીજા ચિત્રમાં ઝાડ નીચે છોકરી છે અને ઝાડ એક ઉપર છે, ઉપર કાંઈ દેખાતું નથી, ફળ દેખાય. બરાબર, તો અહીંયા સૂચનાએ આપણને આપી નથી કે છોકરો ક્યાં બેઠો છે, તો કે ઉપર, એટલે ઉપર માટે શું કરવાનું, રાઈટ. ટેબલ ઉપર છોકરો છે ત્યાં રાઈટ, ટેબલ નીચે કોણ છે, કૂતરો, ત્યાં શું કરવાનું, ચોકડી. નીચે કોણ છે, કૂતરો. હવે ઝાડની નીચે કોણ ઊભું છે, તો કે છોકરી ઊભી છે, નીચે માટે આપણે ચોકડી કરી દઈશું. અહીંયા ઝાડ ઉપર પક્ષી છે તો અહીંયા રાઈટ કરી દઈશું, ઉપર માટે રાઈટ અને નીચે માટે ચોકડી. બરાબર, ફરીવારી પ્રશ્ન આપણે ચેક કરી દઈશું પહેલેથી કે સૂચના મુજબ આપેલા ચોરસમાં નજીક માટે રાઈટ તથા દૂર માટે ચોકડી કરો. ઝાડની નજીક કોણ છે, કાચબો, તો કાચબામાં શું કરવાનું, રાઈટ. બારીથી દૂર કોણ છે, નાનો છોકરો કે મોટો છોકરો, તો કે મોટો છોકરો, તો એમાં ચોકડી કરવાનું. પછી બીજું ચિત્ર કૂવાનું છે, કૂવાની બાજુમાં એક સ્ત્રી છે, એ પાણી સીંચીને ભરે છે. એક ભાઈ કાવડ લઈને જાય છે અને બે સ્ત્રી ચાલીને પાણી ભરીને જાય છે, તો કૂવાની નજીક કોણ છે, તો કે આ સ્ત્રી છે, પાણી ભરે છે એ, તો ત્યાં રાઈટ. અને દૂર કોણ છે, તો કે સૌથી પહેલી સ્ત્રી છે એ દૂર છે, ત્યાં શું કરવાનું, ચોકડી. પછીનું ચિત્ર એટલે કે અવલોકન કરો એટલે કે તમે જુઓ, પહેલાં ચિત્ર બરાબર જોઈ લેવાનું કે ટેબલ છે, ટેબલ ઉપર એક છોકરો બેઠો છે, ટેબલની નીચે એક બિલાડી એટલે કૂતરો છે. બીજા ચિત્રમાં ઝાડ છે, ઝાડની નીચે એક છોકરી છે, ઉપર એક પક્ષી છે, આપણને દેખાતું નથી, તો ઉપર માટે આપણે રાઈટ, છોકરો ઉપર બેઠો એટલે રાઈટ, નીચે કૂતરો છે એટલે કૂતરાની સામે ચોકડી. હવે ઝાડની નીચે છોકરી છે એટલે એમાં ચોકડી કરવાની નીચે માટે, અને ઉપર આ પક્ષી દેખાય તો પક્ષી ઉપર રાઈટ કરવાનું. સમજાઈ ગયું બધાને? પછીનું પેજ આકાર જોડો, સરખા આકાર જોડો, પ્રશ્ન નંબર 6. આકાર જોડવા તો તમને બધાને ગમે જ છે. બરાબર, હવે પહેલાં એ ચોરસ નથી દેખાતું, એ ચોરસ કરી લઈશું આપણે. લંબચોરસ જેવું છે, એ પાસો છે. બરાબર, આવી રીતે આપ્યું છે, કરી લેજો બધાએ. લંબચોરસ આપ્યું છે, હવે સરખા આકાર જોડવાના. એક આકાર આપણને પાસા સાથે જોડી દીધો છે, બીજો શું છે, લંબચોરસ જેવું છે. બરાબર, તો આને આપણે કોની સાથે જોડી દઈશું, અહીંયા દેખાય છે આ પણ લંબચોરસ છે, બિલ્ડિંગ છે એ લંબચોરસ છે, તો આની સાથે જોડી દઈશું. સ્કેલથી બધાએ જોડવાનું વ્યવસ્થિત રીતે. હવે ત્રીજું છે એ પહેલા ચિત્ર સાથે. હવે આ નળાકાર કહેવાય, પીપ એટલે કે ડબ્બા જેવો ગોળ આકાર છે, તો આની સાથે ગોળ સાથે ગોળ, નળાકાર સાથે. હવે શું છે, આને ગોળ કહેવાય, ગોળ શું હોય, તો કે બોલ, એટલે બોલ સાથે જોડી દઈશું.
જોડાઈ ગયું. ફરી વખત જોઈ લેજો, પેલો ચોરસ જોડેલું છે આપણે. બીજું આ ઈંટનો આકાર છે, ઈંટ છે બિલ્ડિંગ સાથે જોડવાનું છે. અહીંયા બિલ્ડિંગની સાથે જોડી અહીં એરો કરી દેવાનો આવી રીતે. હવે ત્રીજું પંચકોણ છે, આની સાથે જોડી દઈશું. નળાકાર છે અહીંયા, આવી રીતે જોડી દઈશું. હવે ગોળ, ગોળની સાથે બોલ જોડી દઈશું. જોડાઈ ગયું બધાને? પછી જોડી લેજો. પછી પ્રશ્ન નંબર 7, ચિત્રમાં ગબડતી વસ્તુમાં લાલ રંગ તથા સરકતી વસ્તુમાં પીળો રંગ પૂરો. ગબડતી હોય એમાં આપણે કેવો પૂરવાનો? લાલ. અને સરકતી હોય એમાં કેવો પૂરવાનો? પીળો પૂરવાનો. બરાબર. તો ચોપડી છે, ચોપડી, આ ચોપડી છે આમ કરીને આમ કરીએ એટલે સરકી કહેવાય. બરાબર. આ સ્કેલ છે, આ સ્કેલ છે એ સ્કેલને આમ ધક્કો મારી એટલે સરકે છે કહેવાય. તો આ પુસ્તક છે એ સરકે છે એટલે એમાં આપણે કેવો પૂરીશું? પીળો. એટલે એ પી લખી નાખો. કલર પૂરું થાય પછી પૂરવાના. પછી આ પાસો છે એ પણ સરકે છે એટલે એમાં પણ પીળો કલર. માટલું ગબડે તો બરાબર, ગબડે તો તૂટી જાય એટલે અહીંયા લાલ પૂરવાનો. ભમરડો ગબડે છે એટલે લાલ પૂરવાનો. ચોરસ વસ્તુ સરકતી હોય એટલે પીળો. આ ગોળ હોય ગબડતું હોય એટલે લાલ. અહીંયા પીળો સરકે છે, આ ગબડે છે એટલે લાલ. અને ગાજર પણ ગબડે છે એટલે લાલ. આટલું તમારે કરવાનું છે. લાલ ને પીળો કલર વ્યવસ્થિત પૂરી લેવાના છે, લીટીની બહાર જાય નહીં એ રીતે. અને નોટની અંદર શું લખવાનું છે? આજે તમારે 1 થી 50 અંક લખવાના અને એકનો ઘડિયો 2 વખત લખવાનો. સમજાઈ ગયું? અને આવો ત્યારે બતાવી દેવાનું, પાકું કરી લેવાનું. 100 અંકો આવડી જવા જોઈએ, એકનો ઘડિયો થઈ જવો જોઈએ. હવે તો જન્માષ્ટમીની રજા તમારી પૂરી થઈ ગઈ છે તો હવે તો લખવું પડશે ને. સરસ. તો આજે આપણે આટલું જ કરવાનું છે.